जन जन मां देवत्व जगाओ, आ धरती ने स्वर्ग बनाओ। परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य जी युग निर्माण योजना नो उद्देश्य जाहिर करियो के मारा प्रत्येक मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी। आजनी विषम परिस्थितियों में आ संकल्प पूरो करवा माटे आओ ज्ञानी अखंड ज्योति अवृत धाराओं थी वहती करिए। देवी तुल्य बहनों अने देवता तुल्य भाइयों, उपलिता धोराजी जूनागढ़ जेतपुर, भिन्न भिन्न शहरों से अमारा आवेला, मैं देवी तुल्य एटला माटे कीधुं, मैं देवता तुल्य एटला माटे कीधुं के आप सौए आप सौ आया ऋषि परंपरा जागवा माटे अने आ अमृत रस धारा पीवा माटे अने परिवार ना कल्याण माटे समाज ना कल्याण माटे राष्ट्र ना निर्माण माटे आप सब आया पधारी अने ऋषि परंपरा जागवा माटे आ यज्ञ नी अंदर आहुति आपवा माटे तमे आया पधार्या छो। त्यारे मैं मीटिंग करी त्यारे वाचक बेनो हती, ज्यारे मैं नाम लख्या त्यारे अध्यार बेनो हती अने ज्यारे आजे ऋषि परंपरा नी प्रवाहित धारा गीता बेना वक्त मंडल माती ज्यारे કે મારો દીકરો હમણાં મોટો થઈ જશે
કે માં મારા પગાર એ સારો છે તો મેં તારા માટે વ્યવસ્થા કરી દીધી છે, તારે કોઈ મામા માસી ને ઘરે જવાનું નથી, તારે કોઈ સગા વાળા ને ઘરે જવાનું નથી, પણ એક બહુ જ સરસ બહુ મોટો વૃદ્ધાશ્રમ છે એની અંદર મેં તારી જગ્યા કરી દીધી છે, તું કાંઈ મળ્યા વગર તું ત્યાં જતી, હું તને વ્યવસ્થિત રીતે તારે કોઈ કમી નહીં આવે એ રીતે હું તને પૈસા મોકલતો રહીશ. અમને સન્માનિત કર્યા છે, અહોભાગ્ય કર્યા છે, તમારા અનુશાસનને ફરીથી તમારા શિસ્તને અને ધોરાજીની આ તમામ બહેનોને અને ભાઈઓને આજે હું ફરીથી એકવાર વંદન કરું છું, નમસ્કાર કરું છું કે ખરેખર તમે જે કંઈ પણ આજે કોઈ પણ ધન વર્ષા તથા ઉપસ્થિતિની હાજરી જે પણ આપી છે એ બદલ હું આપ સૌનો ઋણ છું. એ સિવાય જે બેની વાત કરી કે ગુરુદેવની વાત, આપણા દુનિયાની અંદર કુલ 7 અબજ લોકો રહે છે, એટલે 7 અરબ લોકો એટલે 700 કરોડ, એમાં 125 કરોડ ભારતમાં છે અને 200 કરોડ 125 કરોડ છે ભારતમાં અને 150 કરોડ છે ચાઇનામાં, કુલ 700 કરોડ આખી દુનિયામાં છે. તો આપણે 700 કરોડ લોકો પાસેથી કાંઈ જે છે એ શીખવાનું હોય એ કાર્યક્રમ આવે છે નઈ સોચ. તમે સ્ટાર પ્લસ સાંભળ્યું હોય છે ચેનલ, સ્ટાર પ્લસ ઉપર આ એક કાર્યક્રમ આવે છે નઈ સોચ, એમાં 700 કરોડ છે, 7 અબજ લોકો પાસેથી જો શીખવાનું છે. પણ આ પુરાણની અંદર, આ પ્રજ્ઞા પુરાણની અંદર જો 700 કરોડને આપણે જાણવા જઈએ તો આપણે ભૂખા પડીએ, પણ જો આ પુરાણની અંદર આ 4 વેદ શાસ્ત્ર 18 પુરાણ 19 પ્રજ્ઞા પુરાણ જો આને સાંભળીએ તો આપણે શું બધું જે છે એમાંથી આપણે સાર આવી શકીએ. તમારો ઉત્સાહ, ધોરાજીનો ઉત્સાહ યાદ રહેશે. ધન્યવાદ કાંતિભાઈને જેને આવીને આયા બહેનોમાં પ્રાણ પૂરીને, અને અમારા વૈષ્ણવબહેનને અને આ પરેશભાઈને અને અમારા જાગૃતિબહેનને અને સવિતાબહેન અને સરોજબહેન અને ઘણા બધા બહેનો છે. હા, નામ આવડે છે મારી પાસે છે, પણ આપણે છેલ્લે દિવસે સૌનો આભાર માનશું. અને આજે આપણે સૌથી ફરીથી પરેશભાઈ, કાંતિભાઈ અને સેજાણીભાઈ નો આનંદમાં એનો આપણે જોરદાર તાળીઓના ઘંટડાથી વગાડીએ કે એ લોકોને ખૂબ પ્રેરણા આપી છે ખૂબ આપણે. હવે હું જે ગુરુની વાત કરી તો આવા ગુરુઓ આપણે પાસે અત્યારે આપણે જે સાંભળ્યા અને અમૃત વાણી પ્રવાહિત અસર વાણીથી આપણે ખૂબ જ પ્રભાવિત થયા. ફરીથી કાલે 5-5 બહેનોને લઈને, પણ મારી ઈચ્છા શું છે કે આની બહાર પણ લોકોને અમે ખુશીઓ નાખી દઈ એટલી બધી સંખ્યા એ કોના હાથમાં છે, તમારા હાથમાં છે. કોઈ પણ વાત અસંભવ નથી અને તમે કાલે સંભવ કરશો એવી મને પૂર્ણ આશા છે. બસ ફક્ત 2 દિવસ રહ્યા છે, કાલનો દિવસ પણ અલૌકિક છે, બહુ જ સરસ છે. હજી આજે પણ બધા પ્રાર્થના કરું છું કે મારા ગુરુ પ્રજ્ઞા પુરાણ સાંભળવા માટે હજી જેટલા આવ્યા છે જે લયેલા છે એ લોકોના જે કહું છું કે બીજા વધારાને 5-5 ને લઈને આવજો. તો મને પાસે કે હકીકતમાં મારે બેનોએ જે આવા આટલો જો આયોજન કર્યું છે, આટલો જો પ્રયાસ કર્યો છે કે ટૂંકમાં પોતાની શક્તિ ઉપર અટકેલું છે, તો આજે મને એ આનંદ થશે કે જે ધોરાજીના ખૂણે ખૂણે મારા ગુરુના વિચાર કોઈ છે, મારા ગુરુનું જ્ઞાન કોઈ છું, મારી અંદર તો જે કંઈ છે એ હું મારી વાણીથી જેવું મને પહોંચાડે છે પહોંચાડું છું. મારા પણ અહોભાગ્ય છે કે મને ગુરુદેવે આ સ્થાન આપ્યું છે, આ કામ આપ્યું છે, આ કાર્ય આપ્યું છે. હું મારા જીવનના હકીકતમાં ધન્ય માનું છું. અને ભાઈએ કીધું મારા પતિદેવનો ખૂબ આભાર છે, એના આભારી છું. આજે પરિવાર પ્રકરણ આવ્યું તો એનો આભાર મહિના વગર પણ હું આજે રહીશ નહીં અને એના ચરણોમાં પણ નમસ્કાર. હવે ખાસ અગત્યની જાહેરાત કરવાની છે. સુધાબેન રાજેશભાઈ ભેટ્યા છે, તેણે કીધું છે બેની આ વ્યાસ વિધુ પરથી
જે વૃદ્ધાશ્રમની વાત કરી ત્યારે બહેનના મનની અંદર હૃદયની અંદર એવા ભાવ જાગ્યા છે, એવા ભાવ જાગ્યા છે, જો હું બહેનને નમસ્કાર કરીને વિનંતી કરું કે તે ઊભા થઈ જાય અને અભિવાદન જીવે. તો આ બહેનની વાત કરું છું કે તેમણે શું જાહેરાત કરી છે સાંભળીને આપણે ચોક્કસ પ્રેરણા મળશે અને આપણને આનંદ થશે. તો આ બહેન માટે જોરદાર તાળીઓ પાડશું. મારો સંપૂર્ણ યોગદાન અને તમે કયો એટલો યોગદાન. અભિનંદન સુધાબેન.
કે આજે એ પ્રશ્ન પણ ગુરુદેવ અહીંયાથી જ હલ કરી દીધું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે જૂનાગઢ, કેશોદ, જેતપુર અને ઉપલેટા તેઓને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે અમે પણ નિઃશુલ્ક કથા કરવા તૈયાર છીએ. જો આપનો આહવાન થાય તો અમે પણ તમને સહયોગ પૂરેપૂરો આપશું. આ જેતપુરના અમારા વાઇસ ચેરમેન કાંતિભાઈ ઉભા છે, જેને પ્રેરણા આપશે. એવું પણ આવે છે.